હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પશ્ચિમમાં વાત કરીએ તો ફરીવાર મેઘરાજાએ પોતાનું આગમન કર્યું છે પશ્ચિમ કચ્છમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે જેમાં નખત્રાણા લખપત અબસાણામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે તો હાલ વાત કરીએ તો અત્યારે હાલ માંડવી મુદ્રા ભુજ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અનેક જિલ્લાઓમાં પણ વરસાદ થયા છે ત્યારે ફરીવાર પશ્ચિમ કચ્છમાં મેઘરાજાનું ફરી આગમન થયું જોવા મળ્યું છે જેમાં નકતાણા લખપત અબડાસા તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે આ સાથે જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પણ ખાપક્યો હોવાનું સામે આવ્યું છે તો વાત કરીએ વરસાદને લઈને તો માંડવી મુદ્રા અને ભુજ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે પશ્ચિમ કચ્છમાં ફરી મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમ વાત કરીએ અત્યારે હાલ પશ્ચિમ કચ્છમાં તો મેઘરાજાનું ફરી આગમન થયું છે ત્યારે અનેક જગ્યા પર પાણી પણ ભરાયા જોવા મળ્યા હતા આ વચ્ચે લોકોને પણ અવર અને વાહન ચાલકોને પણ મુશ્કેલીઓમાં જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો કચ્છમાં સતત છઠ્ઠા દિવસે પણ મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે આ સાથે જ સતત વરસાદ થતા ત્યાંના લો સ્થાનિક લોકોમાં પણ અત્યારે હાલ હાલાકી જોવા મળી રહી છે આ વચ્ચે વાત કરીએ તો અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેવું પણ સામે આવી રહ્યું છે ક્યારે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ સાથે જ કચ્છમાં છત સતત છઠ્ઠા દિવસે મેઘરાજાનું આગમન થતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો નખતાણા લખપત અબડાસા તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે તો ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ વચ્ચે કચ્છમાં સતત છઠ્ઠા દિવસે મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે આ વચ્ચે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાયા છે ત્યારે માંડવી મુદ્રા ભુજ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે